पहलानी एक्टिविटी थी एक्टिविटी फोर एम आप एक स्टोरी भाई गया आप यूनिट फाइव हियर वी आर डांसिंग एम आप यूनिट फोर एक स्टोरी थी कोयलबेन की नानकड़ी एवं थी ए स्टोरी अपने सरस रीते अभ्यास करो एम एक एक्टिविटी आती थी एक्टिविटी एक गेम थी प्रवृत्ति थी ए पण तमे घरे रम्या हशो। હવે આજે હું તમને કરાવવાની છું આ વિડીયોમાં એક્ટિવિટી 6, 7 અને 8. ફર્સ્ટ ટાઈમ આપણે એકસાથે ત્રણ પ્રવૃત્તિ એક વિડીયોમાં ભણીએ છીએ, બરાબર? એક્ટિવિટી 6, 7 અને 8 6, 7 અને 8 હું આજે તમને શીખવાડું છું. બાળકો 6, 7 અને 8 એ ત્રણેય અંગ્રેજી શીખવા માટે, વાક્યો બોલવા માટે અગત્યની કહી શકાય, પણ એક્ઝામ માટે અગત્યની નથી. અને તમને તો પણ બહુ મજા આવશે આ કરવાની. હું નહીં કહું હોમવર્કમાં કાંઈ, છતાં તમે એ કરવાના છો. શું કામ? કેમ કે એ ત્રણે ત્રણ પ્રવૃત્તિ એક ગેમ છે, રમત છે. હવે એક્ટિવિટી 6 છે. જો તમારી ચોપડીમાં પાના નંબર 52 કાઢો, પેજ નંબર 52, પાના નંબર 52 કાઢો. હવે એમાં એક્ટિવિટી 6 જો, એક્ટિવિટી 6 છે એમાં શું કીધું છે કે ભાઈ તમારા ટીચર છે એ કોઈ વાક્ય એક બોલશે, એ વાક્ય ખોટું હશે, પણ તમારે એ જ વાક્ય, એ જ ભાવવાળું વાક્ય સાચું બોલી દેવાનું છે. જો વર્ગમાં હોત તો હું એ વાક્ય ખોટું બોલત અને તમારે એ સાચું બોલવાનું હતું, પણ અત્યારે હું વિડીયોમાં હું તમને આખું સમજાવીશ અને જે વાક્ય ટીચર ખોટું બોલે એ તમારે સાચું બોલવાનું. હવે આ વસ્તુ ઇમ્પોસિબલ નહીં બને એટલે હું સમજાવી દઈશ, પણ તમારે તમારા મિત્રો અથવા મમ્મી પપ્પા ભાઈ બહેનની સાથે આ ગેમ રમવાની છે. સપોઝ એમ કીધું હોય આઈ એમ બ્લેઇંગ ક્રિકેટ, તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ ઇઝ રોંગ ન? તમે જાણો છો કે આઈ એમ પ્લેઇંગ નહીં, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, તો એ સાચું સેન્ટેન્સ કોણ બોલશે? સ્ટુડન્ટ બોલશે, વિદ્યાર્થી બોલશે. તો આ વસ્તુ તમારે ફ્રેન્ડ સાથે કરવાની છે. પછી એક્ટિવિટી 7 જો, પ્રવૃત્તિ 7. તો પ્રવૃત્તિ 7માં શું છે? બહુ મજા આવે એવી છે. ફર્સ્ટ ટાઈમ તમે આવી ગેમ રમતા હશો, ક્યારે સાંભળી પણ નહીં હોય કે તમારા ટીચર એક ઇમ્પોસિબલ સેન્ટેન્સ બોલશે કે જે વસ્તુ શક્ય જ નથી કરવાની. દાખલા તરીકે કોલગેટ છે, તો કોલગેટ તમે આખી બહાર કાઢી નાખી પણ પાછી અંદર નાખવી પોસિબલ છે? ના, નથી પોસિબલ. એવા ઇમ્પોસિબલ સેન્ટેન્સ ટીચર બોલશે. તમારે એવા 2 કે 3 ઇમ્પોસિબલ સેન્ટેન્સ બોલવાના છે અને દરેકને માટે 2 પોઈન્ટ મળશે, બરાબર? તો આ ગેમ પણ તમારા મિત્રો સાથે રમવાની છે. અને એક્ટિવિટી 8 છે, 8મી, તો એ તમે ઘણી બધી વખત પિક્ચરમાં પણ જોઈ હશે. તમે કદાચ તમારા ફેમિલીનું ગ્રુપ કે મિત્રોનું ગ્રુપ ભેગું થયું છે એમાં પણ રમ્યા હશો. એ ટાઈપની છે કે ભાઈ કોઈ આવીને એક ગ્રુપ છે વર્ગની સામે આવી અને એક્શન કરે અને બાકીના ગ્રુપ છે એને રેકોગ્નાઇઝ કરે, એને જણાવે કે ભાઈ આ ડાન્સિંગ કરે છે, આ સિંગિંગ કરે છે, આનો અભિનય કરે છે, તો એ રેકોગ્નાઇઝ કરવાનું છે. એ છે આ ત્રણે ત્રણ રમતો છે. એ ત્રણે ત્રણ રમતો હું તમને આગળ એક્ઝામ્પલ સાથે આમાં આપેલું છે એ બધું સમજાવું છું. અને પછી તમારે ઘરે મોટા ભાઈ બહેન મમ્મી પપ્પા અથવા મિત્રો જે ફ્રી હોય જેની સાથે મજા આવે એની સાથે ગેમ રમવાની છે. અને એમાં નવા જે શબ્દો સ્પેલિંગ આવે છે એ સ્પેલિંગ હું તમને ફોટોથી મોકલીશ જેથી તમે એ લર્ન કરી લેજો, પાકી નોટમાં લખી લેજો. સ્પેલિંગ તો આપણે ભલે પ્રવૃત્તિ અગત્યની હોય કે ન હોય એમાં આવતા નવા શબ્દો નવા સ્પેલિંગ તો આપણે લર્ન કરીએ જ છીએ અને એ કરવાના જ છે, બરાબર? તો એ સ્પેલિંગ ફેરબુકમાં પણ લખી લેવાના છે અને હોમવર્કમાં જેટલી વાર જેમ આપો એ રીતે કરવાના છે. ઓકે, સો નાઉ કીપ અટેન્શન ઇન એક્ટિવિટી 6. હજો બાળકો, પહેલાં તો સૂચના ઉપર ધ્યાન આપો. એક્ટિવિટી 6માં શું કીધું છે કે શિક્ષક નીચે જેવા વાક્ય બોલશે કે જેમાં કેટલાક શબ્દોના ઉચ્ચાર ખોટા હશે, તેમાં શું કહેવા માગે છે તે તમારે શોધી કાઢવાનું છે. એક વખત મહાવરો થઈ જાય એટલે આ રમત તમે અને તમારા મિત્રો પણ રમી શકો. હવે જો શિક્ષક કહે છે કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, તો પ્લે ન આવે, બરાબર? તમને ખબર છે પ્લે આવે, તો વિદ્યાર્થી તરત સુધારીને શું બોલશે? આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. પછી બીજું સેન્ટેન્સ ટીચર બોલશે કે વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ, તો તમને ખબર છે ડાન્સિંગ ન આવે, તો સ્ટુડન્ટ શું બોલશે? વિદ્યાર્થી કે વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. આ રીતે બીજા વાક્યો પણ બનાવીને આ ગેમ રમી શકાય. હવે એક્ટિવિટી 7માં જુઓ, પ્રવૃત્તિ 7, સૂચના છે કે ધેટ્સ નોટ પોસિબલ, રમત તમારા શિક્ષકની મદદથી રમો.
જેમાં તમારા શિક્ષક એક ક્રિયા સૂચવશે અને એક વાક્ય બોલશે. તમારે પણ તેમની સામે શક્ય ના હોય તેવા વાક્યો બોલવાના છે. એક અશક્ય વાક્ય માટે 2 પોઈન્ટ એમ ગણતરી કરવાની. દાખલા તરીકે શિક્ષક પ્લે શબ્દ લે તો કે આઈ એમ પ્લેઇંગ ખો ખો ઇન ધ રિવર. હવે રિવરની અંદર ખો ખો રમવી અશક્ય વસ્તુ છે, તો આ ટીચર બોલ્યા, તો તમારે પણ એવું અશક્ય વાક્ય બોલવાનું. તો સ્ટુડન્ટ શું કહેશે? આઈ એમ પ્લેઇંગ ધ બોલ ઓન ધ સન. હું સૂરજ ઉપર દડાથી રમીશ. હવે આ વસ્તુ સાવ ઇમ્પોસિબલ જ છે કે સૂરજ ઉપર કોઈ બોલ લઈને રમી શકે નહીં. પછી છે હી ઇઝ પ્લે ઇન ધ મેચ બોક્સ. બાકસની જે પેટી આવે છે એની અંદર જઈને રમવું શક્ય નથી. તો એવું ઇમ્પોસિબલ એક સેન્ટેન્સ સ્ટુડન્ટ બોલશે. પછી ટીચર સર કહેશે કે દે આર સિટિંગ ઇન ધ પેન. એ લોકો પેનની અંદર બેઠા છે. આપણને ખબર છે ઇમ્પોસિબલ છે. વિદ્યાર્થી દે આર સિટિંગ ઇન માય બેગ. એ લોકો મારા દફતરમાં બેઠા છે. આ પણ ઇમ્પોસિબલ. તો આના માટે 2 પોઈન્ટ મળે. દે આર સિટિંગ ઇન માય ફાધર્સ પોકેટ. મારા પપ્પાના ખીચામાં બેઠા છે. તો એ પણ ઇમ્પોસિબલ. એના માટે 2 પોઈન્ટ મળે. દે આર સિટિંગ ઇન અવર સ્કૂલ બેગ. એ અમારી સ્કૂલ બેલ, અમારા સ્કૂલ બેલની અંદર બેઠા છે. એ પણ ઇમ્પોસિબલ છે. તો આવા અશક્ય વાક્ય, જે પોસિબલ જ ન હોય એવા વાક્યો બોલવાના, અને એના માટે 2 પોઈન્ટ મળે. કોને જાજા પોઈન્ટ મળે એ ગેમ જીતે. તો આ પ્રકારની ગેમ પણ તમે મિત્રો અને ભાઈ બહેન સાથે રમજો, જેથી વાક્યો બોલવાની પ્રેક્ટિસ થાય. અને છેલ્લી પ્રવૃત્તિ છે એક્ટિવિટી 8 જુઓ. એક્ટિવિટી 8માં આપણને સૂચના છે હુ ઇઝ ડુઈંગ વોટ. કોણ શું કરે છે? રમત રમો. 5-5 મિત્રોના જૂથ બનાવો. એક જૂથ વર્ગની સમક્ષ આવશે, એટલે કે ગ્રુપ બનાવો. જૂથ મીન્સ ગ્રુપ બનાવવા, 5-5 વિદ્યાર્થીમાં. એમાંથી એક ગ્રુપ છે એ આગળ આવે. જૂથના બધા સભ્યો જુદી જુદી ક્રિયાઓનો અભિનય કરશે. જે ગ્રુપ આગળ આવ્યું છે એ 5-5 સભ્યો છે એ જુદો જુદો અભિનય કરશે. બાકીના જૂથને તે ઓળખી અને તાળી પાડશે. અને બાકીના જે સામે બેઠેલું ગ્રુપ છે એ કયો અભિનય કરે છે એ ઓળખવાનો અને તાળી પાડવાની. ફોર એક્ઝામ્પલ, કરીમ ઇઝ ડાન્સિંગ. 5 ગ્રુપના આગળ આવેલા છે, તો એમાંથી કરીમ શું કરે છે? કરીમ ઇઝ ડાન્સિંગ. નેન્સી ઇઝ રીડિંગ. સ્વપ્નિલ ઇઝ સિંગિંગ. મનીષા ઇઝ સ્વિમિંગ. એન્ડ જેસી ઇઝ રનિંગ. તો આવી એક્શન કરે અને સામેનો ગ્રુપ છે એ શું કરે છે એ બતાવે અને તાળી પાડે. તો આ રીતની ગેમ પણ, આ તો બહુ સહેલી ગેમ છે. ઘરે બેસીને મિત્રો સાથે અથવા પરિવારના સભ્યો સાથે રમજો, જેથી તમને મજા પણ આવે અને સાથે આપણે ઇંગ્લિશના વાક્યો બનાવવાની પ્રેક્ટિસ પણ પડે.